વડોદરા રેલવે સ્ટેશન પર ફ્રી વાઇફાઈની સુવિધાનું ઉદ્ઘાટન સાંસદ રંજનબેન ભટ્ટના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। છેલ્લા કેટલાય સમયથી રેલવે સ્ટેશનની સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે। મુસાફરોને વાઇફાઈની ફ્રી સુવિધા મળે તે હેતુસર આજરોજ શહેરના રેલવે સ્ટેશન પર ફ્રી વાઇફાઈ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ સુવિધાનો લાભ દિવસભર આવતા જતા મુસાફરોને મફત મળનાર છે। રેલવે દ્વારા તેના મુસાફરોને એક કલાક સુધી 5 Mbps સ્પીડ આપવામાં આવનાર છે। તો બીજી તરફ વડોદરા ST બસ ડેપોથી રેલવે સ્ટેશનમાં પહોંચવા નિર્માણધીન સ્કાયવોકનું ઉદ્ઘાટન પણ આજરોજ સાંસદ રંજનબેન ભટ્ટના વરદહસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રેલવેના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્ર સરકાર માનનીય વડાપ્રધાનશ્રીનો ઉદ્દેશ છે કે સમગ્ર ભારત ડિજિટલ ઇન્ડિયા બને। રેલવેએ પહેલ કરી છે, ગુજરાત સરકારે પણ પહેલ કરી છે આ રીતે, અને આ જાહેર સ્થળોએ જ્યાં આગળ લોકો વાઇફાઈને એસેસ કરી અને પોતાને જોઈતી તમામ માહિતી મેળવી શકે એવું આ સરળ સુલભ અને રેલ વાયર કોડ નાખવાથી સીધો તમને એક કોડ આવે છે, તમારો નંબર એમાં એન્ટર કરવાનો, મોબાઈલનો નંબર તમારો પોતાનો, એ કોડ આવે, એ કોડ એન્ટર કરો એટલે વાઇફાઈ ચાલુ થાય। અને શરૂઆતના એક કલાક સુધી એનો મિસયુઝ ન થાય એની પણ કાળજી રાખી છે। શરૂઆતનો એક કલાક એ 5 MBની સ્પીડથી એ તમને રિઝલ્ટ આપે છે અને ત્યાર પછી એ સ્લો થઈ જાય છે, કારણ કે એ સ્લો ન કરે તો કોઈ માણસો આવીને અહીંયા વાઇફાઈનો માત્ર યુઝ કરવા માટે બેસી ન રહે એટલા માટેની આ કાળજી છે। અને કલાકમાં તો એની ટ્રેન આવવાની હોય એ દરમિયાન એ સારામાં સારો પોતાનો ડિજિટલ ઉપયોગ આ રીતે કરી શકે એ માટેની આ સુંદર વ્યવસ્થા। મેમ્બર ઓફ પાર્લામેન્ટશ્રીને ખૂબ અભિનંદન કે આ કાર્યક્રમ વડોદરાથી શરૂઆત થાય છે। આપને, કેન્દ્ર સરકારને અને આપને ખૂબ અભિનંદન। અમારા મેયરશ્રી પણ આજે વિશેષ કારણસર આ હાજર રહ્યા છે, કારણ કે ટેકનોક્રેટ મેયરશ્રી છે, અમારા જીતેન્દ્રભાઈ સુખડિયા સિનિયર ધારાસભ્યશ્રી અને પૂર્વ મંત્રીશ્રી આમાં ઉત્સાહમાં વધારો કર્યો છે અને આનો મુસાફરો ખૂબ લાભ લે એ માટેની આ યોજના રેલવેની સફળ થશે જ નિશ્ચિતપણે। આભાર। દેશના પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્ર મોદીજી હંમેશા ટેકનોલોજી અને દેશના યુવાનો અને લોકો ટેકનોલોજીથી જોડાય એના માટેનો પ્રયત્ન હોય છે। રેલવે મિનિસ્ટર માન્ય સુરેશ પ્રભુજીએ વાઇફાઈ રેલવે સ્ટેશન પર ફ્રી થાય એના માટેનો હંમેશા પ્રયત્ન કરાવ્યો છે। હમણાં જ સુરેશ પ્રભુજીએ પણ વડોદરાને ટ્વીટ કરીને ખૂબ અભિનંદન આપ્યું છે, રેલવે વિભાગને અભિનંદન આપ્યું છે, કેમ કે એક કેવી રીતના ચાલી રહ્યું છે અને શું એનો રિઝલ્ટ શું છે એના માટે આપણે 4-5 દિવસથી એનો ટ્રાયલ બેઝ ચાલુ હતો અને આજે ઓફિશિયલી ઉદ્ઘાટન કર્યું છે। રેલવે વિભાગને અભિનંદન આપું છું કે તેઓ પોતે વડોદરાના મારા રેલવે સ્ટાફના અધિકારીઓ હંમેશા સાંસદ અને અધિકારી બેસીને વડોદરા રેલવે સ્ટેશન પર વડોદરાને આવતા મુસાફરો માટેની શું સારી સુવિધા આપી શકાય એના માટેની હંમેશા ચિંતા કરતા હોય છે। આવો જ એક પહેલ વાઇફા ફ્રી મુસાફરો માટેનો વડોદરા રેલવે સ્ટેશનમાં આજે શુભારંભ કરી રહ્યા છે। એક કલાક એમને ફ્રી મળે, કેમ કે એક કલાક જનરલી મુસાફરોને એક કલાક સુધી રેલવે સ્ટેશન પર હોવાનું હોય છે, પોતાનો મોબાઈલ નંબર અને એમાં જે નંબર આવે એ નંબરથી એ પોતે વાઇફા ચાલુ કરી શકે છે। ખૂબ સારી સુવિધા આજે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર મુસાફરો માટે રેલવે તરફથી કરવામાં આવી છે। સાથે સાથે એવો જ એક પ્રયત્ન રેલવે વિભાગ અને ST વિભાગ તરફથી આજે સ્કાયવોકનું પણ ઉદ્ઘાટન છે અને સ્કાયવોક એટલે કે ST ડેપો અને રેલવેને જોડતો વચ્ચેનો એક રસ્તો જેનાથી રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોને ST ડેપો પર જવું છે તો આખું ફરીને ન જવું પડે એટલે 7 નંબરના પ્લેટફોર્મ પરથી સીધા તેઓ સ્કાયવોક દ્વારા ST ડેપોમાં જઈ શકે છે અને ST ડેપોમાં આવેલા મુસાફરોને રેલવે સ્ટેશન આવવું હોય તો એ સીધા ને સીધા સ્કાયવોક દ્વારા રેલવે સ્ટેશન પર આવી શકે એવી પણ સુવિધા આજે રેલવે સ્ટેશન અને ST ડેપો તરફથી થઈ રહી છે। હું બંને વિભાગને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।